નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલમાં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલમાં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઇનાન્શિયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ ચેનલમાં મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે બનાવવાની પ્રેરણા મળતી રહે છે વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે જો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મુકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણબાર જોઈએ પ્રશ્નનો પ્રકાર વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો રહેશે જેમાં ચાર વિકલ્પ આપવામાં આવેલા છે અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે વિભાગ બી જેમાં અતિ ટૂંક જવાબી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે વિભાગ પ્રશ્નો અને વિભાગ ડી માં પણ પ્રશ્નો પ્રશ્નો વિભાગ લાંબા પૂછવામાં આવશે પ્રશ્નોની સંખ્યા જોઈએ વિભાગ એ માં જનરલ વિકલ્પ વિના વીસ પ્રશ્નો અને જનરલ વિકલ્પની સાથે પણ વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે વિભાગ એમાં કુલ વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે દરેક પ્રશ્ન ફરજિયાત લખવાનો છે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કુલ ગુણ થશે 20 વિભાગ બી માં જનરલ વિકલ્પ વિના 10 પ્રશ્નો અને જનરલ વિકલ્પની સાથે પણ 10 પ્રશ્નો એટલે કે વિભાગ બી માં કુલ 10 પ્રશ્નો જ પૂછવામાં આવશે અને 10 એ 10 પ્રશ્નોના ફરજિયાત પણ જવાબ આપવાના રહેશે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કુલ ગુણ થશે 10 વિભાગ સી માં જનરલ વિકલ્પ વિના 8 પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે જનરલ વિકલ્પની સાથે પ્રશ્નોની સંખ્યા કુલ 12 હશે એટલે કે 12 માંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે દરેક પ્રશ્ન બે ગુણનો રહેશે એટલે કુલ ગુણ થશે સોળ વિભાગ ડે માં જનરલ વિકલ્પ વિના પ્રશ્નોની સંખ્યા આઠ રહેશે જ્યારે જનરલ વિકલ્પ સાથેના પ્રશ્નોની સંખ્યા કુલ બાર રહેશે એટલે કે વિભાગ માં પણ કુલ બાર પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કુલ ગુણ થશે ચોવીસ વિભાગ માં જનરલ વિકલ્પ વિના છ પ્રશ્નો અને જનરલ વિકલ્પની સાથે કુલ આઠ પ્રશ્નો આપવામાં આવેલા છે એટલે કે આઠ માંથી તમારે કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે દરેક છે એટલે કુલ ગુણ થશે જોઈ શકો છો આપ પ્રશ્નોની સંખ્યા જનરલ વિકલ્પ સાથે કુલ બાસઠ છે પરંતુ તમારે તેમાંથી કોઈ પણ બાવન એટલે કે જનરલ વિકલ્પ વિના દરેક વિભાગ પ્રમાણે જે પ્રશ્નો અહીંયા દર્શાવવામાં આવેલા છે પ્રશ્નોની સંખ્યા એ પ્રમાણે કુલ બાવન પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે એટલે કુલ ગુણ થશે સો આમ તમારું પ્રશ્નપત્ર સો ગુણ માંથી તમારે તેત્રીસ માર્ક પાસ થવા માટે જોઈએ પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ જેમાં અહીં પ્રકરણનું નામ અને તેની સામે પ્રકરણ દીઠ ગુણભાર જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પની સાથે દર્શાવવામાં આવેલું છે પ્રકરણ એક માનવ ભૂગોળ પરિચય જેમાં ગુણ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પની સાથે પાંચ પાંચ ગુણ છે બીજું પ્રકરણ છે માનવ વસ્તી જેમાં આઠ પ્લસ એક ગુણ જે છે એ નકશાનો પૂછાશે એવી રીતે કુલ નવ ગુણ તેની સામે જનરલ વિકલ્પ સાથે પણ ગુણ ગુણ પ્રકરણ તમે જોઈ શકો છો જનરલ વિકલ્પ સાત છે જ્યારે જનરલ વિકલ્પ સાથેના ગુણ બાર છે આવી રીતે તમે તે પ્રકરણના જનરલ વિકલ્પ વિનાના અને જનરલ વિકલ્પ સાથેના ગુણ જોઈ શકો છો જનરલ વિકલ્પ સાથે કુલ એકસો ત્રીસ ગુણ થશે જ્યારે જનરલ વિકલ્પ વિના સો ગુણ થશે મિત્રો અહીં કુલ તેર પ્રકરણમાંથી જે અગત્યના પ્રકરણ છે એટલે કે જેના વેટેજ વધારે છે એ પ્રકરણ તમે જો શરૂઆત થશે એટલે કે ઘણા ઓછા સમયમાં ઓછી તૈયારીમાં તમે સારું એવો સ્કોર મેળવી શકશો પ્રકરણ આપણે બધા જ કરવાના છે પરંતુ શરૂઆત આપણે જેનો સ્કોર વધારે છે એટલે કે વેટેજ જે પ્રકરણનું વધારે છે તેનાથી શરૂઆત કરીએ અને ત્યારબાદ જે પ્રકરણનું વેટેજ ઓછું છે તેને લાસ્ટમાં આપણે તૈયાર કરશું તો આપણે ઓછા સમયમાં તૈયારી સારી કરી શકશું ઘણી વાર એવું બનશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જેને પાસ થવાના પર કદાચ ફાફા હોય અથવા તો સમયના અભાવે બધા જ પ્રકરણને ન્યાય આપી શકે તેમ ના હોય તો તેવા વિદ્યાર્થીઓ આ પ્રમાણે જો તૈયારી કરે તો સારું એવું રિઝલ્ટ મેળવી શકે તો જોઈએ અગત્યના પ્રકરણો વધુ વેટેજ વાળા કયા કયા છે તો મિત્રો અહીંયા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે હાઈલાઇટ કરવામાં આવેલા છે એટલે કે પ્રકરણ ત્રણ પાંચ આઠ નવ દસ અગિયાર અને બાર આટલા પ્રકરણો તમે જોશો તો જનરલ વિકલ્પ વિના ગુણની વાત કરીએ આપણે તો એ કુલ ફિફ્ટી નાઇન થાય છે અને જનરલ વિકલ્પ સાથેના ગુણની આપણે જે વાત કરીએ તો કુલ ખાલી તમે આ પ્રકરણ જે હાઈલાઇટ કરેલા છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કુલ સાત પ્રકરણ તેર માંથી માત્ર તમે સાત પ્રકરણ તૈયાર કરશો તો પણ તમે અહીં એનું વેટેજ જોઈ શકો છો કે સિત્યાસી માર્ક્સ એટી માર્ક્સ આટલાનું તમે કવર કરી શકશો તો આ પ્રમાણે તમે શરૂઆત કરી શકો છો તૈયારીની અહીંયા મિત્રો બીજું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે નકશા જે પાંચ માર્ક્સ નો હોય છે એ પ્રશ્ન કમ્પલસરી હોય છે અને નકશો જે પાંચ માર્ક્સ નો હોય છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે કયા કયા પ્રકરણ છે તો પ્રકરણ નંબર બે પાંચ આઠ નવ અને સાત તો આટલા પ્રકરણ માંથી નકશો જે છે એ પૂછાવાનો છે તો દરેક પ્રકરણ માંથી એક એક પ્રશ્ન પૂછાય નકશાના રિલેટેડ તો તમારે એ પ્રશ્ન જે છે એ તમારે તૈયાર કરવા પડશે દરેકે દરેક પ્રકરણમાંથી તમે પ્રશ્નો કરો તે હિતાવે છે તેવી જ રીતે વિભાગ બી તેમાં કુલ દસ પ્રશ્નો આપવામાં આવેલા હોય છે અને દરેકે દરેક પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત હોય છે એટલે કે વિભાગ બી માં પણ કોઈ વિકલ્પ દર્શાવવામાં આવતો નથી તો વિભાગ બી પણ ધીરે ધીરે તમે કરો તે હિત આવે છે ત્યારબાદ વિભાગ સી ડી અને ઈ જેમાં ઓપ્શનલ હોય છે એટલે કે વિકલ્પો આપવામાં આવેલા હોય છે કે આટલા પ્રશ્નો માંથી તમે કોઈ પણ આટલા પ્રશ્નો જવાબ તમારે આપવાના રહેશે તો એવી જગ્યાએ તમે કેટલાક પ્રકરણો જો છોડ્યા હશે એટલે કે કેટલાક પ્રકરણો જે છે એમાંથી તમે વિભાગ સી ડી અને ઈ ના પણ કરો તો પણ તમારે એ વિકલ્પમાં નીકળી જશે તો આ પ્રમાણે તમે તૈયાર કરી શકો મિત્રો ખાસ અહીં નીચે નોંધ આપવામાં આવેલી છે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નોના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોય શકે છે તો આ બાબત આપણે ખાસ રાખવી વિભાગ તથા પ્રશ્નની વિગત જોઈએ વિભાગ એ જેમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે જેમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો હશે પ્રશ્ન ક્રમાંક થી લઈને સુધીના કુલ વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે દરેક પ્રશ્ન ફરજિયાત છે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કુલ ગુણ થશે વીસ વિભાગ બી માં એક વાક્યમાં જવાબ લખવાના છે પ્રશ્ન ક્રમાંક એકવીસ થી લઈને ત્રીસ સુધીના કુલ દસ પ્રશ્નો આપવામાં આવેલા છે અને દસે દસ પ્રશ્નો જવાબ ફરજિયાત લખવાના છે દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે એટલે કુલ ગુણ થશે દસ વિભાગ સી માં પ્રશ્ન ક્રમાંક એકત્રીસ થી લઈને બેતાલીસ સુધીના કુલ બાર પ્રશ્નો હશે જેમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નો જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન બે ગુણ છે એટલે કુલ ગુણ થશે સોળ વિભાગ ડીમાં પ્રશ્ન ક્રમાંક તેતાલીસ થી લઈને ચોપન સુધીના કુલ બાર પ્રશ્નો બાસઠ સુધીના પ્રશ્નો જવાબ તમારે લખવાના રહેશે અહીં મિત્રો ખાસ જોવાનું છે કે પ્રશ્ન ક્રમાંક પંચાવન થી લઈને એકસઠ સુધીના જે સાત પ્રશ્નો છે તેમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે જ્યારે બાસઠ મો પ્રશ્ન નકશા પૂરતી નો છે તે તમારે ફરજિયાત લખવાનો રહેશે એટલે કુલ ગુણ થશે ત્રીસ દરેક ના ગુણ છે નકશા પૂર્તિમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે બાસઠ પ્રશ્ન તેમાં પાંચ વિગતો આપવામાં આવેલી છે એક વિગત તમે ફિલઅપ કરશો નકશામાં એટલે એનો એક ગુણ એવી રીતે તમે પાંચે પાંચ પૂરી કરશો વિગત એટલે તમને પાંચ ગુણ મળવાપાત્ર રહેશે મિત્રો વિડીયોની નીચે આપ અહીં સ્ટાર એજ્યુકેશન લખેલ જોઈ શકો છો જેમાં અહીં લાલ અક્ષરથી સબસ્ક્રાઈબ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તે બ્લેક કલરનું થઈ જશે અને બાજુમાં બેલનું આઈકોન જોવા મળશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેના ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં સૌથી ઉપર ઓલ ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળશે અને સૌથી પહેલાં તમે તે વિડીયો નિહાળી શકશો મિત્રો જો વિડિયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલ ને નથી કરી તો અત્યારે તેને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા વિસ્તાર હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું એક નવા વિડિયો સાથે થેન્ક યુ સો મચ